મહિલા સામુખ્ય સંસ્થા દ્વારા બાબરામાં પણ મહિલા ઉત્થાન માટે થઈને, મહિલા જનજાગૃતિ માટે થઈને બીઆરસી હોલ ખાતે જેન્ડર તાલીમ યોજવામાં આવી. મહિલા સામુખ્ય સંસ્થા એટલે મહિલા વર્કશોપ, મહિલાઓનું ઉત્થાન, મહિલાઓની જાગૃતિ માટેનું સુંદર કામગીરી કરતી આ સંસ્થા છે. આ સંસ્થા જિલ્લાઓમાં હરેક જગ્યા પર મહિલાઓના ઉત્થાન માટે થઈને અલગ અલગ કેમ્પ્સના આયોજન કરતી હોય છે. ત્યારે બાબરા શહેર ખાતે પણ મહિલા સામખ્ય દ્વારા જેન્ડર તાલીમનો કાર્યક્રમ બાબરા બીઆરસી ભવન ખાતે યોજવામાં આવ્યો હતો અને મહિલા સામખ્યમાંથી લીલાબેન ગોસ્વામીએ મહિલાઓને સુંદર અને સારી રીતે માર્ગદર્શન આપ્યું હતું. પહેલાના સમયની અંદર સ્ત્રીઓને શિક્ષણ આપવું નહીં, આવી એક માન્યતા હતી. બહેનોને શિક્ષણ આપીને શું કરવાનું? હે, બહેનોએ તો સાસરે જ જવાનું છે. 18 વર્ષની છોકરી થઈ જાય એટલે એને સાસરે જ જવાનું છે ભાઈ, બરાબર. નોકરી કરશે તો નોકરી પણ આપણને કાંઈ કામ આવવાની નથી, સ્વાભાવિક છે ને. ખર્ચો કરીએ આપણે, છોકરીને ભણાવવી હોય, તમે બીએ કરો કે એમએ કરો, એમફિલ કરો, બીએડ કરો, એમએડ કરો કે પીએચડી સુધી જેટલો ભણાવો, આ બધું ભણાવો તમે, એ ભણાવવામાં ખર્ચો કેવો થાય? અત્યારે અઢળક થાય છે ખર્ચો. મહેનત પણ જે તે વ્યક્તિએ મહેનત પણ ખૂબ વધારે કરવી પડે છે, બરાબર. તો આ બધું તમે કામ કરો છો તો એના હિસાબે તેના સમયની અંદર શું હતું કે ભાઈ સ્ત્રીઓને શિક્ષણ ન આપો. અને અત્યારે અત્યારે શા માટે આટલો બધો બદલાવ આવી ચૂક્યો છે 21મી સદીમાં? જ્યાં જાઓ ને ત્યાં સ્ત્રીઓ 50% અનામત જેવું થઈ ગયું છે. હે, 100ની ભરતી હોય તો 50 મહિલાઓ થઈ ગઈ છે, બરાબર. અને જ્યાં પુરુષની સીટ હતી ને ભાઈ, ત્યાં મહિલાઓ છે ને, મહિલાઓ આવવા માંગી છે. બોલો, ઘણા ડિપાર્ટમેન્ટ એવા છે. એનાથી આપણને ઘણો ફાયદો છે. શિક્ષણ છે, શિક્ષણથી તો પેલા ને આપણું જીવતર, જો કે રોજી રોટી તો મળે એ પછીની વાત છે, પણ શિક્ષણ છે ને એનાથી આપણું જીવતર સુધરશે.